તનાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાવ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ, ખબર પડે ને, ગમ ખાઈ લઈએ એટલે શું, મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ તો મન સારું રહે. આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તનાવ મેનેજ કરી શકો. કારણ કે તમે વધારે ખા ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય, જરૂરિયાત કરતાં વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે, પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તણાવ જન્મે. 30-30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે, પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડોક કંટ્રોલ. અહીંયા બે કંટ્રોલ જોઈએ, એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત તો પ્રવચનની જરૂરત નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ, નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને એક સેકન્ડમાં કચરી નાખીએ, તને ખબર છે? જીભ કે હા. ભાઈ જીવે જવાબ આપ્યો કે હું ધારું ને તો 1/2 સેકન્ડમાં 32 પડે ને એવું બોલું, ખબર બે થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવા. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો, પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી એટલો હતો કે જીભનો જ પ્રશ્ન હતો, બોલવાનો જ. એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી, એના પતિને કીધું જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને, હાથ ઊંચો કરું છું પણ અભેરાય સુધી પહોંચતો નથી. તેના પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા વાંચતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર, ખબર પડી, હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ. એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય, પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે.